નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગયા વિડીયોની અંદર આપણે વિભાગ ઇના જે મોસ્ટ આઈમ્પિક ક્વેશ્ચન હતા અર્થશાસ્ત્રના એની વાત કરી હતી આજના વિડીયોની અંદર આપણે વિભાગ ડીના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની સંપૂર્ણ વાત કરીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા આવે આખો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપરથી તમે એસવીએસ કક્ષાના પેપર આ ઉપરાંત આજે ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ છે ડાઉનલોડ કરી શકો છો તમારો વધુ સમય ના લેતા આપણે વિભાગ ડીના મોસ્ટ આઈમપી ક્વેશ્ચનની વાત કરીએ તો અમે આમે પાઠવાઇઝ પ્રશ્નો લીધેલા છે જો તમારી પાસે વધારે સમય વધે તો તમે બાકીના પ્રશ્નો કરી શકો છો બાકી આટલા પ્રશ્નો તમારા માટે ઇનફ છે તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ મિત્રો પ્રો લાયોનેલ લાયોનેલ રોબિન્સે આપેલ અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એ વિગતે સમજાવો બીજો પ્રશ્ન વસ્તુઓના પ્રકાર જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપીને સમજાવો ત્રીજો પ્રશ્ન માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો ટૂંક નોંધ લખો પુરવઠા વિધેય પાંચમો પ્રશ્ન પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો છઠ્ઠો પ્રશ્ન મિત્રો સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો સાતમો પ્રશ્ન છે વૈશ્વિકીકરણનો અર્થ આપી એની મહત્ત્વની જે બાબતો છે જણાવો ત્યારબાદ મિત્રો આઠમો પ્રશ્ન ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વર્તના હિમાયતી હતા આ વિધાન સમજાવો ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો નવમો પ્રશ્ન આવે છે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો દસમો પ્રશ્ન ઉત્પાદનના સાધનોનો અર્થ આપી ઉદાહરણ આપીને વિગતે સમજૂતી આપો અગિયારમો પ્રશ્ન વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી એના આધારે વ્યાપાર ચક્રના જે મહત્વના તબક્કાઓ છે એ જણાવો બારમો પ્રશ્ન પુરવઠામાં વિસ્તરણ સંકોચન જે છે એ આકૃતિ સહિત સમજાવો તેરમો પ્રશ્ન કિંમત સુસ્થતા વિશે સમજૂતી આપો અથવા તો ટૂંક નોંધ લખો ચૌદમો પ્રશ્ન પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનો અર્થ આપી એનું સ્વરૂપ જણાવો ત્યારબાદ મિત્રો પંદર નંબરનો પ્રશ્ન વસ્તુઓ અને સેવાઓ કર લાવવા પાછળના કારણો જણાવો એના પછી મિત્રો વૃતાંશ આકૃતિ વિશે ટૂંકનો પૂછેલી છે ત્યારબાદ સત્તર નંબરનો પ્રશ્ન માંગનો વધારો કે ઘટાડો એ છે આકૃતિ સહિત તમારે સમજાવવાનું છે અઢારમો પ્રશ્ન સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો જે તફાવત છે એ સ્પષ્ટ કરો ત્યારબાદ મિત્રો અંદાજપત્રની અસરો જણાવો વીસમો પ્રશ્ન અલ્પહસ્તક ઇજારાના કોઈ પણ ત્રણ લક્ષણો સમજાવો અને લાસ્ટ મિત્રો એકવીસમો પ્રશ્ન ઉદારીકરણનો અર્થ આપી એની જે પ્રક્રિયા છે સમજાવો તો મિત્રો આજના વિડીયોની અંદર વિભાગ ડીના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એવા હતા એનો સમાવેશ મેં આમાં કરી લીધેલો છે આશા રાખું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત